જામનગરમાં અંબર ચોકડી પાસે સર્વિસ રોડ પર બનાવવામાં આવેલ ડામર રોડના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાઓમાં, મહાનગરમાં સુરત હોય, અમદાવાદ હોય, બરોડા હોય, ક્યાંક ને ક્યાંક પુલમાં ગાબડા પડે છે. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર, ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ક્યાંય ભ્રષ્ટાચાર છુપાવી શકાય તેમ ના હોય. જામનગર અંબર સિનેમા પાસે આપ જોવો છો તેમ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો આ નમૂનો કહેવાય તો નમૂનો છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કામ થઈ રહ્યા છે, રાતોરાત કામ થાય, 3 વાગ્યા રાતે કામ થાય, કોઈનું સુપરવાઇઝિંગ ના હોય અને પેચવર્કનું કામ થાય એમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે. ખદબત્તી આ જામનગર મહાનગરપાલિકા, અમે વારંવાર કહીએ છીએ કે 40% કમિશનવાળી આ જામનગર મહાનગરપાલિકા પણ એક ભૂગર્ભ ગટરના કામ હોય, કચરાના ઢગલાના કામ હોય અને આ ડામર પર, ડામર નહીં સીસીમાં તો મૂકતા નથી પણ પેચવર્કમાં પણ ખાવાનું મૂકતા નથી. ક્યાંક ને ક્યાંક જે પદાધિકારીઓ છે આ કોન્ટ્રાક્ટર પર શું કામ લાલ આંખ નથી કરતા એ પણ અમે તમારા માધ્યમથી કહેવા માગી છીએ. કેમ કે પાટલા બાયણે ક્યાંક ને ક્યાંક આ લોકોના ધંધાદારી પાર્ટનરશિપ છે આ લોકો ભાજપવાળા, ત્યારે ખાસ કરીને આ જે અધિકારીના જેના આવતો હોય, અમે જાની સાહેબને પણ હમણાં ફોન કર્યો છે, તાત્કાલિકાનું રોજકામ થાય અને આ કોન્ટ્રાક્ટર ઉપર એક્શન લેવામાં આવે. મારું નામ આનંદ ગોહિલ, સભ્ય શિક્ષણ સમિતિ અને પૂર્વ કોર્પોરેટર. કાલે રાત્રે જામનગર શહેરની અંદર જૂના રેલવે સ્ટેશન પાસે ડામર રોડ કરવામાં આવ્યો કે જ્યાંથી હજારો માણસોની અવર જવર છે. હજી તો રાતે જ કરવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો અને સ્થળ ઉપર આખે આખો ડામર ઉખડી ગયો છે, ડામર આખો હાથમાં આવી જાય છે. એટલે પ્રજા જે ટેક્સ ભરે છે એનાથી એવી સુવિધા મળવી જોઈએ કે ભાઈ રોડ સારો થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આમાં સંડોવાયેલા હોય એવું લાગે છે. કારણ કે આમાં ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે રોડનું જે લેવલ કરવાનું હોય, વ્યવસ્થિત કરવાનું, માલ મટીરિયલ નાખવાનું, એવું કાંઈ પણ આમાં ગુણવત્તાવાળું નાખવામાં આવ્યું છે, એમને રોડ કરી નાખવામાં આવ્યું છે. એટલે અમારી કમિશનરને માગણી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ ફરીથી ડામર રોડ કરવામાં આવે અને જે આમાં સંડોવાયેલા હોય અધિકારી કે કોન્ટ્રાક્ટરો એની સામે કાર્યવાહી કરવા અમારી માગણી.